નર્મદા જિલ્લામાં મોટે ભાગે આદિવાસી વસ્તી રહેલી છે અને આ જિલ્લામાં અનેક તાલુકાઓ ડુંગરાળ અને આંતરિયાળ છે. જોકે પોલીસ તંત્ર દ્વારા કોરોના વાયરસ અંગે તેઓને જાણકારી મળે તે માટે આદિવાસી ગામની ભાષામાં રિક્ષામાં એનાઉન્સ કરાવી લોક જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નર્મદા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો એ આદિવાસી જિલ્લો છે અને આ જિલ્લાના આંતરિયાળ, ડેડિયાપાડા, સાગબારા તાલુકાના ગામડાઓમાં લોકો અશિક્ષિત હોવાને કારણે તેમજ તેમની આદિવાસી ભાષામાં જ વાતચીત કરતા હોવાને કારણે ગુજરાતી ભાષા સમજી શકતા નથી. માટે નર્મદા જિલ્લા પોલીસ કોરોનાની મહામારી અને લોકડાઉન અંગેની લોક જાગૃતિ માટે આવા આંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં રિક્ષાઓમાં આદિવાસી ગામની ભાષામાં જ સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના રોગના લક્ષણો વિશે એનાઉન્સ કરાવી લોક જાગૃતિનો પ્રયાસ શરૂ કર્યો છે. અગર બિન જરૂરી જાય ત્યાં કાયદેસર કાર્યવાહી ગઈ. મોટરસાયકલ વગર કામ જ્યાં ફિરતા અગર કોઈ કામ વગર આદિવાસી આ નર્મદા જિલ્લો આદિવાસી બહુલ વિસ્તાર છે, 90% વસ્તી આદિવાસી છે. તો અમારા ધ્યાન પર એ આવ્યું કે લોક જાગૃતિ માટે તથા લોકડાઉનનું સંપૂર્ણપણે ચુસ્તપણે પાલન થાય એ બાબતે લોકોને જાગૃત કરવા અમે રિક્ષાઓ ફેરવીએ છીએ. પરંતુ અમારા ધ્યાન પર એ આવ્યું કે ગુજરાતી જે લેંગ્વેજ છે, બોલી, એ ડેડિયાપાડા, સાગબારાના અંતરિયાળ વિસ્તારના લોકો સમજી શકતા નથી, જે ભણ્યા ના હોય જાજુ. તો અમે એ પ્રયોગ કર્યો કે આદિવાસી બોલીમાં અમે ત્યાં ફેરવીએ છીએ. લોકડાઉનનું પાલન કરે, એકબીજાને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તથા એકસાથે ભીડ ના કરે, શરદી ઉધરસ તાવ હોય તો તાત્કાલિક દવાખાન બતાવે, માસ્ક પહેરે. એટલે આ વસ્તુ અમે આદિવાસી બોલીમાં સમજાવીએ છીએ. આનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને આ દરેક પ્રજા આ બાબતે જાગૃત થઈ છે અને ખૂબ સારી રીતે લોકડાઉનનું ડેડિયાપાડા, સાગબારા વિસ્તારમાં